એક સ્વસ્થ જીવનનું વચન પ્રથમ 1000 દિવસોથી શરૂ થઈ જાય છે. જ્યારે એક મહિલા તેના બાળકનો ગર્ભધારણ કરે છે ત્યારથી તેના બાળકના બીજા જન્મદિવસ સુધી. પ્રથમ 1000 દિવસોમાં સામેલ છે સગર્ભાવસ્થાની સંપૂર્ણ સમયગાળો 270 દિવસનો તથા પ્રથમ 2 વર્ષમાં સામેલ છે શિશુકાળ જે બાળકના પ્રથમ 180 દિવસ દર્શાવે છે તથા પ્રારંભિક બાલ્યાવસ્થા જે ત્યારથી પછીના 550 દિવસ સુધી ચાલે છે. મહિલાઓ તથા તેમના નહીં જન્મેલા બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે જરૂરી છે. ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ પહેલાની સાર સંભાળની તપાસ માટે તથા સૂક્ષ્મ પોષક તત્વો IFA તથા કેલ્શિયમ મેળવવા, ડ્યુમિંગ વિકાસ પર નજર રાખવા તથા પોષણ સંબંધિત સલાહ મેળવવા સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. એક મહિલાની ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું મગજ તીવ્ર ઝડપે વિકાસ પામે છે. ગર્ભાધાનના ફક્ત 16 દિવસ બાદ તરત જ ન્યુરલ ટ્યુબ બની જાય છે. મગજમાં ચોથા સપ્તાહ સુધીમાં આશરે 10,000 કોશિકાઓ હોય છે. આ સંખ્યા 24માં સપ્તાહે 10 બિલિયન સુધી પહોંચી જાય છે. આ સમય વૃદ્ધિ પામતા અને વિકસિત થતા બાળક માટે માં દ્વારા લેવાતો ખોરાક જ પોષણનો એકમાત્ર સ્ત્રોત છે. બાળકનું મગજ પ્રત્યેક સેકન્ડે 10,00,000થી વધુ ન્યુરલ કનેક્શન બનાવે છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકોને જન્મના 1 કલાકની અંદર સ્તનપાન કરવામાં આવ્યું તથા જેમને 6 મહિના સુધી ખાસ કરીને સ્તનપાન કરવામાં આવ્યું તેમણે વધુ IQ અને શાળામાં ઉત્તમ કામગીરી દાખવી. માતાનું દૂધ કુદરતી સુપરફૂડ છે. માના દૂધનું પ્રારંભિક સ્વરૂપ જે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે પોષક તત્વોથી ભરપૂર અને એન્ટીબોડીઝ તથા એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ હોય છે. સ્તનપાનની શારીરિક ક્રિયા બાળકની સંવેદનાઓ તથા ભાવનાત્મક ક્ષમતાઓને મજબૂત કરે છે. શિશુમાં આ પ્રથમ 180 દિવસમાં સંતુલન, સમન્વય તથા મુદ્રા જેવા મુખ્ય શારીરિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે. 6 મહિના પૂરા થયા બાદ બાળકોને માતાના દૂધની સાથે પૂરક આહારની જરૂરિયાત હોય છે. સારો પૂરક આહાર કે જેમાં હોય પ્રોટીન, આયર્ન, ઝીંક તથા આયોડીનના સ્ત્રોત સામેલ હોય તે દરેક બાળકના ઝડપથી વિકાસ પામતા મગજ માટે જરૂરી છે. શિશુઓમાં આયર્નની ઉણપના કારણે તેમની શીખવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. પ્રથમ 1000 દિવસ સાર સંભાળની આજીવન યાત્રાની શરૂઆત છે. 1000 દિવસમાં તફાવત આવી શકે છે.